જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો એનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ, શિક્ષણ. આમ જુઓ તો તમે લોકો અત્યારે જે મેળવો છો એ શિક્ષણ છે, અહીંયાથી જે હું આપું છું એ પણ શિક્ષણ છે. તો શિક્ષણ શું છે, એનો અર્થ શું છે, એનું મહત્ત્વ એટલે કે એના ફાયદા શું છે, અને અત્યારે ભારતીય અર્થતંત્રમાં શિક્ષણ કઈ પદ્ધતિમાં વહેંચાયેલું છે, આવા 2-3 ટોપિકની ચર્ચા આપણે કરવાની છે. તો સૌપ્રથમ જોશું શિક્ષણનો અર્થ. વિભાગ બીમાં 1 માર્કમાં પૂછી શકે શિક્ષણ એટલે શું, શિક્ષણનો અર્થ સમજાવો. શિક્ષણ એટલે કંઈક નવું શીખવું કે શીખવાડવાની પ્રક્રિયા એટલે શિક્ષણ. તમે જ્યારે જ્યારે અભ્યાસમાં જોડાઓ છો, જેટલા ધોરણ પસાર કરતા જાઓ છો, કંઈક ને કંઈક નવું શીખો છો, તમારામાં જ્ઞાન જે છે એ દિન પ્રતિદિન વધે છે. તો તમે કંઈક નવું શીખો છો અને કોક કંઈક તમને નવું શીખવાડે છે, આ પદ્ધતિ જે છે એને શું કહેવાય છે, શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અર્થ ખૂબ જ સરળ છે. વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એને કંઈ પણ જાતનું જ્ઞાન આવડત શિક્ષણ હોતી નથી. જેમ જેમ એની ઉંમર વધે છે, માનસિક અને શારીરિક વિકાસ થાય છે, એમ એમ એનામાં શિક્ષણનો પણ પ્રસાર અને પ્રચાર થતો જોવા મળે છે. મહદંશે શિક્ષણ ઘરે માતા દ્વારા જે છે એ મળતું હોય છે, જે ખૂબ જ બાલ્યાવસ્થામાં એટલે કે નાના હોય છે ત્યારે. પરંતુ જ્યારે આપણે 5 કે 6 વર્ષના થાય, શાળામાં પ્રવેશ મેળવીએ, ત્યારથી શિક્ષક એ આપણને માર્ગદર્શન આપે છે, શિક્ષણ આપે છે, જ્ઞાન આપે છે. તો શિક્ષણમાં આપણે કંઈક ને કંઈક નવું શીખીએ છીએ, શીખવાડવાની પ્રક્રિયાને પણ શિક્ષણમાં જોડી શકાય. હવે શા માટે શિક્ષણ જરૂરી છે, શું કામ એને શિક્ષણ લેવું જોઈએ, અને એના આટલા બધા મહત્ત્વ અને ફાયદા શું છે એ પણ આપણે જોવાનું છે. તો એક્ઝામમાં તમને 3 માર્કમાં ટૂંકનોંધ પૂછી શકે, શિક્ષણનું મહત્ત્વ સમજાવો, શિક્ષણના ફાયદા સમજાવો, ઉપયોગિતા સમજાવો. તો એ મુદ્દા વાઇઝ જોઈએ, પહેલું જ છે, વ્યક્તિ સારું જ્ઞાન મેળવી શકે છે. બરાબર, કોઈ પણ જગ્યાએ શિક્ષણ અપાતું હોય તો ત્યાં જશે તો વ્યક્તિના જ્ઞાનમાં વધારો થશે, એની આવડતમાં વધારો થશે, એ કંઈક નવું શીખશે. તો જ્ઞાનમાં વધારો કરવા માટે શિક્ષણ જરૂરી છે. પછી એના માટે એવું જરૂરી નથી કે શિક્ષણ છે એટલે સ્કૂલે અથવા ક્લાસમાં કે કોઈ પણ એવી જગ્યાએ શિક્ષણ મેળવ્યું. શિક્ષણ કોઈ પણ જગ્યાએ મેળવી શકાય. બીજા પાસે જ્યારે આપણા કરતાં વધારે જ્ઞાન હોય અને એ આપણને કંઈક શીખવાડે તો એક શિક્ષણ જ છે. એના માટે ક્લાસરૂમનું ડિસ્ટન્સ જરૂરી નથી. અત્યારે તમે જે છે ઓનલાઈન માધ્યમથી શીખો છો તો આપણા વચ્ચે ઘણું અંતર છે, દૂર અંતરનું, છતાં પણ તમે શિક્ષણ મેળવો છો. શું કામ એને અહીંયાથી કંઈક તમને શીખવાડવામાં આવે છે, તમારા જ્ઞાનમાં વધારો થાય છે. તો એ શિક્ષણનું મહત્ત્વ બતાવે છે. બીજું છે જીવન ધોરણમાં સુધારો. કોઈ પણ વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો ત્યારે જ થઈ શકે જ્યારે એનામાં કંઈક આવડત હોય, કંઈક જ્ઞાન હોય, ત્યારે એને ખબર પડી શકે કઈ બાબતો એના માટે સારી છે અને કઈ બાબતો નબળી છે. જીવન ધોરણમાં સુધારો કરવા ક્યારે કરી શકે? આપણે જાણીએ છીએ કે ભાઈ આદિમાનવ હતો તો એ શરૂઆતમાં પ્રાણીને મારીને એનો શિકાર કરીને એનું માંસ ખાઈ જતો. ધીમે ધીમે જેમ એને જ્ઞાન પ્રાપ્ત થયું, અગ્નિની શોધ થઈ, પછી એ રાંધેલું માંસ ખાતો થયો, પછી ખેતી કરી, પછી અનાજ મેળવ્યું, અનાજને શેકીને ખાતો ગયો, અને આજે અસંખ્ય ગણો એણે જીવન ધોરણમાં સુધારો કર્યો. સારા કપડાં પહેરવા, સારી જગ્યાએ રહેઠાણમાં રહેવું, સારા જે છે એ ખોરાક લેવા, સમતોલ આહાર પ્રાપ્ત કરવો, આ બધું શું સૂચવે છે? જીવન ધોરણમાં સુધારો. વ્યક્તિનું જીવન ધોરણ સુધરી શકે છે જ્ઞાન પ્રાપ્ત કરવાથી, શિક્ષણ મેળવવાથી. ત્યાર પછી છે વિચારોનું આદાન પ્રદાન. વ્યક્તિ જ્યારે શિક્ષણ મેળવે છે ત્યારે શિક્ષણ આપનાર ને શિક્ષણ મેળવનાર ઘણા બધા લોકો ભેગા થાય છે અને એ એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરે છે. આજે હું તમને શિક્ષણનું મહત્ત્વ સમજાવું છું તો મારા વિચારોનું આદાન પ્રદાન તમારી સાથે કરીશ. ક્લાસરૂમમાં બેઠા હોય શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાને પ્રશ્નોત્તરી કરતા હોય તો નવા વિચારો જોવા મળતા હોય. ઘણીવાર એવું બને કે વિદ્યાર્થીઓ કંઈક નવી બાબતો જાણીને આવ્યો હોય તો એ શિક્ષકને પણ કહી શકે છે. તો દ્વિમાર્ગી પ્રક્રિયા છે વિચારોનું આદાન પ્રદાન કરવું. બરાબર, એવું જરૂર નથી કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થાય, મિત્રો વચ્ચે થઈ શકે, ઘરના કુટુંબના સભ્યો વચ્ચે પણ થઈ શકે. એ પણ એક શિક્ષણનો એક ભાગ છે, કંઈક નવું શીખે છે, વિચારોની આપ લે કરે છે. ચોથું છે કૃષિ ક્ષેત્રમાં ઉપયોગી. વર્તમાન સમયની ખેતી જુઓ તો ખૂબ જ આધુનિક થઈ ગઈ,
પરંપરાગત ખેતી હતી, બળદ અને હળ દ્વારા ચાલતી, સાદું બિયારણ, કુદરતી ખાતર અને આ રીતે ખેતી થતી. અત્યારે ખેતી ઝડપી બની ગઈ. શું કામ? કે શિક્ષણ આવી ગયું, કૃષિ યુનિવર્સિટી સ્થપાઈ ગઈ કે જેમાં આધુનિક બિયારણ, રાસાયણિક ખાતર, એનો વપરાશ, જમીનને કઈ રીતે પાકને અનુકૂળ બનાવવી એ અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. કઈ જમીનને કેવો પાક વધારે લાગુ પડશે, ખેડૂતો માટે કેવા આધુનિક યંત્રો અને સાધનો બજારમાં છે, ટ્રેક્ટર, હાર્વેસ્ટર, થ્રેશર, આ બધા જે છે આધુનિક સાધન છે, યંત્રો છે, જે ખેતીને ઝડપી પણ બનાવે છે અને યોગ્ય પણ બનાવે છે. તો કૃષિ ક્ષેત્રમાં આજે વર્તમાન સમયનો ખેડૂત છે એ શિક્ષણ મેળવી અને ઓછામાં ઓછી મહેનતમાં, ઓછામાં ઓછા ખર્ચમાં સારામાં સારો, વધારેમાં વધારે પાક લઈ અને આવક કે ઉપજ મેળવી શકે છે. તો શિક્ષણ ખેતીના ક્ષેત્રમાં પણ એટલું જ મહત્ત્વનું અને ઉપયોગી સાબિત થઈ છે. ઉદ્યોગ ક્ષેત્રમાં ઉપયોગી. ભારતીય અર્થતંત્રની શરૂઆત થઈ ખેતીની. દેશના 70-75% ખેતી કરતા હતા સ્વતંત્ર સમયે. આજે પણ એ રેશિયો 60% કરતાં વધારે છે, પણ બાકીનું 30-35% કવર છે ઉદ્યોગ ક્ષેત્રનું જોવા મળે છે. અર્થતંત્રમાં આર્થિક મજબૂતાઈ આપવામાં અને લોકોને રોજગારી પૂરો પાડવામાં ઉદ્યોગ ક્ષેત્ર બીજા ક્રમે છે. તો એમાં પણ શિક્ષણ જરૂરી છે. કયું આધુનિક યંત્ર ઉત્પાદન માટે ઉપયોગી છે, કેટલી મૂડીથી કયો ઉદ્યોગ કેવી રીતે શરૂ કરી શકાય એ શિક્ષણ દ્વારા સમજી શકાય છે. બજારમાં કઈ વસ્તુઓની માંગ છે, લોકોને જરૂરિયાત શેની છે એ જાણવા માટે પણ શિક્ષણ પાયારૂપ બની રહે છે. તો ઉદ્યોગ ક્ષેત્રને વિકાસમાં પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણ ક્ષેત્રનો ફાળો અવિરત જોવા મળે છે. આરોગ્ય સ્વચ્છતા અંગે સભાનતા. જો અગાઉના લોકો હતા જે અશિક્ષિત હતા અને આજે પણ જે અશિક્ષિત છે એ પોતાના સ્વાસ્થ્યને લઈને કોઈ પણ જાતની જાગૃતતા કેળવતા નથી, પોતાનામાં કોઈ પણ જાતનું એનામાં આવડત હોતી નથી. મારા શરીર માટે શું સારું છે, શું ખરાબ છે, મારે કેવો ખોરાક લેવો જોઈએ, કેવો ન લેવો જોઈએ, ઋતુના ફેરફાર થાય તો મારે કેવા પોશાક પહેરવા જોઈએ, કઈ રીતે વર્તવું જોઈએ, આ આરોગ્યલક્ષી સભાનતા કેળવવા માટે શિક્ષણ જરૂરી છે. આજે આવીને કોઈ આપણને કાચો રોટલો કે કાચું માંસ કે કાચો ખોરાક દઈ દેશે તો આપણે નહીં ખાઈ. શું કામ? કે આપણામાં અવેરનેસ છે, જાગૃતિ છે, શિક્ષણ છે કે આપણા સ્વાસ્થ્ય માટે રાંધેલો ખોરાક, વ્યવસ્થિત ખોરાક અને કેમાંથી કેટલા પોષક તત્વો મળે છે એ પ્રમાણે આપણે એની સભાનતા રાખીએ છીએ. પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, લોહ તત્વ, આ બધું જ આપણે હવે વિચારતા શીખી ગયા છીએ. કોના આધારે? શિક્ષણના આધારે. બરાબર, વિજ્ઞાનના જે કંઈ પણ સંદર્ભ છે એને ધ્યાનમાં લઈ અને આપણે ખોરાકને પોષણયુક્ત બનાવ્યો છે, આપણા પોશાકને, આપણા શરીરને યોગ્ય બનાવ્યો છે, રહેવા માટે એક નિશ્ચિંત રહેણાંક ઊભું કર્યું છે, આપણે આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવીએ છીએ. સમાજમાં વધારે સક્રિયતા. બે વ્યક્તિ હોય, એક નિરક્ષર અને એક સાક્ષર, તો નિરક્ષર વ્યક્તિ ઓછો સક્રિય હશે, એ પોતાના વિચારોને અમલમાં નહીં મૂકી શકે. એની સામે શિક્ષણ મેળવનાર વ્યક્તિ વધારે સક્રિય હશે, એ સમજી શકશે કેવી રીતે વર્તવું, એ વધારે સક્રિય થઈ કામ કરી શકશે, સમાજના લોકો સાથે વ્યવહાર કરી શકશે. એટલે સક્રિયતા વધારવા માટે પણ શિક્ષણ અનિવાર્ય છે. પર્યાવરણ અંગે જાગૃતિ. આપણને ખ્યાલ છે કે આપણી સૃષ્ટિ, આપણું સમગ્ર પૃથ્વી એકંદરે પર્યાવરણ ઉપર ટકેલી છે, તો એ પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો વર્તમાન સમયમાં જે શરૂ થયા છે એની પાછળ શિક્ષણનો ખૂબ જ મોટો હાથ છે. બરાબર, આપણે અભ્યાસમાં પણ પર્યાવરણની જાગૃતિ અંગે શીખીએ છીએ. દુનિયાના લોકો માટે, જીવસૃષ્ટિ માટે પર્યાવરણ કેવું મહત્ત્વનું છે એ બાબત અંગે આપણને ખ્યાલ છે. પરિણામે જ આપણે પ્રદૂષણ ઓછું કરીએ છીએ. વર્તમાન સમયમાં જે વૃક્ષો જે છે કાપવાની જે પદ્ધતિ હતી એમાં બદલાવ લઈએ, બધા વૃક્ષો ઓછા કાપીએ છીએ, નવા વૃક્ષોનું રોપણ કરીએ છીએ, આ બધી જે કંઈ પણ ફેરફાર આવતા જાય છે એ કોના દ્વારા આવે છે? શિક્ષણના માધ્યમથી આવે છે. યોગ્ય નિર્ણય. ઘણી વખતે આપણે જુદા જુદા નિર્ણય લેવા પડતા હોય છે. સમાજમાં જેમ જેમ આપણો વિકાસ થાય એમ નિર્ણય પ્રક્રિયાઓ આપણા તરફી વધી જાય છે, તો એ નિર્ણય ઝડપથી લઈ શકાય, સાચા અને યોગ્ય લઈ શકાય એના માટે શિક્ષણ જરૂરી છે. અભણ, નિરક્ષર વ્યક્તિ તાત્કાલિક નિર્ણય નહીં લે, એ અનેક જુદા જુદા લોકોને પૂછશે મારે શું કરવું, શું ન કરવું. એની સામે શિક્ષણ મેળવનાર વ્યક્તિ તાત્કાલિક નિર્ણય લઈ શકશે, યોગ્ય નિર્ણય લઈ શકશે, જે પોતાના હિતમાં હોય એ રીતનો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, શિક્ષણનું મહત્ત્વ, એના ફાયદા અને એના લાભ એ આપણે ક્રમ બાય ક્રમ જોયા. હવે આપણો જ ટોપિક આગળ વધારીએ કે વર્તમાન સમયમાં ભારતીય શિક્ષણ કેવી રીતે વહેંચાયેલું છે.
તો આમ જુઓ તો ભારતમાં શિક્ષણને બે વ્યવસ્થામાં વહેંચાયેલું છે. સરકારની પણ સ્કૂલો ચાલે છે અને ખાનગી શિક્ષણ પણ અપાય છે. એટલે કે ખાનગી સ્કૂલો અને સરકારી સ્કૂલો દ્વારા શિક્ષણ વ્યવસ્થા આખી આખી વહેંચાયેલી છે, જેને મુખ્યત્વે છ વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. ધોરણ 1-5 જે છે એ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ મેળવશે, પાયાનું જ્ઞાન મેળવશે. 6-8 ધોરણ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, 9-10 માધ્યમિક શિક્ષણ, 11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ. પહેલાં 4 ભાગ છે એ શાળાકીય કક્ષાના છે, 1-12 ધોરણમાં, જે 4 વિભાગમાં છે, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. 12 પછી જેટલો પણ અભ્યાસ થાય છે સ્નાતક કે અનુસ્નાતક કક્ષાનો, એ કોલેજ કક્ષાનું શિક્ષણ દર્શાવે છે. અને ધોરણ 8 પછી કોઈને પ્રાયોગિક તાલીમ લેવી હોય, પ્રેક્ટિકલ વર્ક કરવું હોય, તો એ આઈટીઆઈનું શિક્ષણ મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈટીઆઈનું ફૂલ ફોર્મ એક ખાસ યાદ રાખજો, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં જે કામ થાય છે પ્રાયોગિક ધોરણે એ કરવા માટેનું શિક્ષણ આપવામાં આવે છે. ઉપરના જે ધોરણ વાઇઝ છે એ થિયરિકલ બેઝ ઉપર છે, આઈટીઆઈનું શિક્ષણ પ્રાયોગિક પ્રેક્ટિકલ બેઝ ઉપર છે. તો આ રીતે આપણી શિક્ષણ વ્યવસ્થાને 6 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. તો એ શિક્ષણના આધારે વ્યક્તિ જે તે સ્થાન સુધી પહોંચે છે, પોતાનો સર્વાંગી વિકાસ કરે છે અને આગળ ને આગળ સારામાં સારું કાર્ય કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે શિક્ષણ અંગેનો એક મહત્ત્વનો ટોપિક ટૂંકનોંધ સ્વરૂપમાં જોયો. વધારે મુદ્દાને સમજવા માટે તમારે લોકોએ પાઠ્યપુસ્તકનો એક રેફરન્સ જોવો પડશે, બરાબર. સરકારી પુસ્તકમાં જે આપણને માહિતીઓ આપેલી છે એક વખત એની માહિતી મેળવી લેવી અને એનો થોડોક ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો. અહીંયા આપણે જે છે એના મુખ્ય મુદ્દાઓ વિશેની ચર્ચા કરેલી છે, જે મેઇન પોઈન્ટ્સ કહેવાય, પણ વધારે સારી રીતે પાઠ્યપુસ્તકના આધારે આપણે એનું જ્ઞાન મેળવી શકશું, સમજૂતી કેળવી શકશું અને જવાબ કઈ રીતે લખવો એ પણ એમાંથી માહિતી મેળવી શકશું. તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખશું. ફરી પાછા વિદ્યાર્થીઓ આ જ ચેપ્ટરમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.